જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જોવા મળી રહી છે ત્યારે અનેક લોકોએ ચૂંટણી લડવા માટેની તૈયારી દર્શાવી છે। વાત અમદાવાદની, અમદાવાદ કોંગ્રેસ એમએલએ પણ આ વખતે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે। ઇમરાન ખેડાવાલા કે જે આ સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણી લડવા ઈચ્છે છે, ખાડિયા વોર્ડથી તેઓએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે। ઇમરાન ખેડાવાલાએ પ્રદેશ નેતૃત્વ સમક્ષ પોતાની ઈચ્છા જાહેર કરી છે। गुजरात कांग्रेसे अमदावादना 38 उम्मेदवारोनी यादी जाहिर करी छे, त्यारे सौथी महत्वनी वात ए छे के धारासभ्य इमरान खेडावालाए खाड़िया बैठक उपरथी लड़वानी मांग करी छे। इमरान भाई आपणी साथे छे। इमरान भाई, खास तो वात करवामां आवे, आप धारासभ्य पण छो, तेम छतां पण आपणे काउंसिलर पद माटे लड़वानी रजूआत पार्टी समक्ष करी छे, क्या कारणोसर छे के आपे आ रजूआत करी छे? खास करीने जमालपुर खाड़िया विधानसभा मां हुं धारासभ्य तो छूं ज, अने छेल्ला 2001-2020 सुधी हूँ म्युनिसिपल काउंसिलर पर सतत रह्यो छूं। एटले अत्यार सुधी परिस्थिति एवी हती के खाड़ियाना अंदर बीजेपीनी चारे चार सीटों कॉर्पोरेशनना अंदर छे। जेवी रीते मारा विस्तारमां बहरामपुर आवे छे तो त्यां चार कॉर्पोरेटर कोंग्रेसना छे, जमालपुरना अंदर चार कॉर्पोरेटर कोंग्रेसना छे। एटले खाड़ियाना अंदर अत्यारनी परिस्थितिना अंदर छेल्ला 3 वर्षना अंदर मैं धारासभ्य तरीके जे कामगीरी करी, लोकोए एक भरोसो मारा पर राख्यो छे। एटले अत्यारे त्यांना स्थानिक लोकोनी एवी रजूआत छे कि इमरान भाई, ખાડિયાનો રેકોર્ડ આપણે તમે વિધાનસભા લડીને તોડી નાખ્યો છે, કોર્પોરેશન તમે લડો તો આ રેકોર્ડ 45 વર્ષનો જે છે એ બી તમે તોડી શકો છો। એટલે સ્થાનિક લોકો, કોંગ્રેસના આગેવાનો ત્યાંના સ્થાનિક છે, એ લોકોની મારા પાસે રજૂઆત હતી તો હાઈકમાન્ડ સમક્ષ મેં મારી વાત મૂકી છે। મારી જીત નથી એવી કે ભાઈ મને જ તમે ટિકિટ આપો, પરંતુ મેં વાત મૂકી છે કે પાર્ટી મને કદાચ કહેશે કે તમે ખાડિયા જે કાઉન્સિલરનું ઇલેક્શન છે લડો તો ચોક્કસ લડીશ, અને મારા લડવાથી 4 સીટનો સીધો ફાયદો કોંગ્રેસ પાર્ટીને થવાનો છે। કોંગ્રેસ અમદાવાદ શહેરમાં વધારે મજબૂત થશે, એટલે કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે જ આ હું પ્રયાસ કરી રહ્યો છું। અચ્છા ઇમરાનભાઈ, ખાસ જો વાત કરવામાં આવે, જે પ્રકારે આપે ટિકિટની માંગણી કરી છે, જો હાઈકમાન્ડ આ નિર્ણયને નહીં સ્વીકારે તો ઇમરાન ખેડાવાલાનું શું સ્ટેન્ડ રહેશે? નહીં નહીં, આમાં એવું કોઈ છે જ નહીં, મારી જબરજસ્તી નથી કે ભાઈ મને મારી વાત સ્વીકારો જ। મારા જે પણ જે કાઉન્સિલરના બીજા ઉમેદવારો છે ખાડિયાના અંદર, જે લડશે તો એને મારે જીતાડી લાવવાની જવાબદારી મારી પૂરી બનશે, અને અત્યાર સુધી જે સમજો જે કામ કર્યું છે એનો મને ફાયદો પણ થશે, કોંગ્રેસ પાર્ટીને ફાયદો થવાનો છે। એટલે મારી કોઈ નારાજગી નહીં રહે કે મારે હાઈકમાન્ડે મને કોર્પોરેશનની ટિકિટ નહીં આપી, મને ધારાસભ્યની ટિકિટ આપી એનાથી વધારે શું હોઈ શકે। અને આવનારા દિવસોના અંદર જ્યારે અમદાવાદ શહેરના અંદર એક સારો એક મેસેજ જશે, એટલા માટે ખાડિયાની સીટ આપણે જીતીએ છીએ, કોંગ્રેસ પાર્ટી જીતે છે તો અમદાવાદ શહેરના અંદર આ રેકોર્ડ તૂટી જશે। આપ જીતની વાત કરો છો કે આપને ત્યાં બનાવશે તો ભાજપના 45 વર્ષ જૂના ગઢમાં ક્યાંક ગાબડું પડશે, લાગે છે કે આપની આ રજૂઆત કોંગ્રેસ માન્ય રાખશે? મને ભરોસો છે, છતાં બી હાઈકમાન્ડ હોય છે, હું એક કોંગ્રેસનો સનિષ્ઠ કાર્યકર છું, મારી હાઈકમાન્ડ મને સૂચના આપશે કે ભાઈ ઇમરાન ભાઈ તમારે લડવાની છે તો જ હું લડીશ, મને ના કહેશે તો હું પછી સીટ સમજો હું જબરદસ્તી જીત પણ નહીં કરું કે ભાઈ મારે લડવી જ છે ને તમે મને લડાવો। હું ધારાસભ્ય તો છું અને હું પાછી મારી કામગીરી છે સતત જે ચાલુ રહેવાની છે તો હું કરવાનો જ છું, પરંતુ એક મને પાર્ટી મોકો આપે કોર્પોરેશનમાં કે ધારાસભ્યને રહેવા છતાં પણ હું કોર્પોરેશનની ટિકિટ માંગી રહ્યો છું, એટલા માટે જ કે કોંગ્રેસ પાર્ટી અમદાવાદ શહેરના અંદર મજબૂત થાય અને આ મેસેજ આખા અમદાવાદ શહેરના અંદર ગુજરાતમાં બીજી જગ્યાએ બી જવાનો છે, ત્યાં કોંગ્રેસને ફાયદો થવાનો છે। આપનું તો હા હતા ઇમરાન ખેડાવાલા, જેમનું કહેવું છે કે ખાડિયા બેઠક પરથી જો તેઓ કોંગ્રેસના મેન્ડેટ પરથી કાઉન્સિલર પદ માટેની ચૂંટણી લડશે તો તેનો ફાયદો કોંગ્રેસને થશે, કારણ કે ભાજપના ગઢમાં ગાબડું પડી શકે છે તેવી તેમનું હાલ માનવું છે। કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।